મારી ઢીંગલી ને આ ધોરા ગોદડા માં એકટાણું કરવા બેહારીશ. બા તમે મને કા વરત રહેવાનું કીધું? એ મારી ઢીંગલી, મેં તને વરત રહેવાનું એટલે કીધું કે મારી ઢીંગલી, એ તું નાની છે, તું મોટી થઈશ ને પછી હું તને કહીશ. ના બા, મને સાહેબ કયો સાહેબ કયો. મારી ઢીંગલી, એ તને નથી ખબર, હવે મારે તું જીદ કરેશ તો કેવું પડશે. એ બટા, એ નાની છોડ્યું ગોરમાના વરત શું લેવા રે તને ખબર છે? એને અસલ મજાના મનગમતા વર જડે એટલે વરત રે. હે બા, મને ગમે એવા વર જડે. એ હા મારી લાડકી ઢીંગલી, તને ગોરમા અસલ મનગમતો વર ગોતી દીશે. જા મારી દીકરી, હવે તારે પૂજવા જવાનું મોડું થાય છે, પૂજ જાય અને ખાય ન લેતી કાય હો. કેવી મારી છોડી નખરારી છે. લાડલી તને ખબર છે આપણે પૂજા કરવા હું લ્યા જાવી? હા બાપા હા, મને બધી ખબર, આપણે હું લા પૂજા કરે છે, તને નથી ખબર. ઓહો હાલ શાન મની. હાથ હાથ પાસે પૂજવા જાન. ઠુમા 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 ઠુમા. એ તમે બધા કાતિયા થયા છો અને તમે બધા કેવા અસર નવા નવા લુગડા પહેર્યા છે. ઠુમા, અરે તો બસાય ઘરમાં નવા થઈ તના જવા. એ રે રાધડી, એ તું અહીંયા ઊભી રહે, હું મારા બા ને કહું કે બા મારે વરત રહેવા છે, અમે ગરીબ છે ને એટલે અમાર પાસે પૈસા વી આવે. આ છોડી અતાર માં જઈ અહીંયા નિયા રહી છારે આવશે. એ બા, એ આજ ગોરમાના વરત ચાલુ થયા, એ તમે મને કીધું નહીં ને, ઈ તો રાધડીની મને બોલાવવા આવ્યું ને એટલે મને ખબર પડી. એ બા મારે ગોરમાના વરત રહેવા છે. એ બટા, પણ હું તને કેમ કહું કે આજ વરત છે એમ? એ રાધડીની તો બધાય પૈસા વાળા હે, એના પાસે ફરારના પૈસા હોય અને આપણી પાસે થોડા ફરારના પૈસા હે, એ ભૂખા પેટે વરત રહેવાના હોય અને તું કેમ રે? ના બા, મારે વરત રહેવા, મારે વરત રહેવા, એ ભલે આપણા ઘરમાં કઈ ખાવાનું ન હોય તો હું ભૂખી રહીને વરત રહે, હું તો વરત રહેવાની છું. એ બટા, એ આલી નતી રહેવા વરત. એ ગૌરી માં, હું મારી છોડીને વરત રહેવાની ના ન પાડું, પણ હું શું કરું, મારા ઘરમાં કઈ નથી, એ આખો દી ભૂખા પેટે વરત રહે તો એને ફરાર કરવા માં કઈક તો જોઈને, પણ એની પાસે કઈ નથી, નથી ઘરમાં, કોઈ ગામમાં કઈ નથી દેતું, મારે શું કરું? એ ગૌરી માં, એનું ધ્યાન રાખજો, માય ભૂખા પેટે તમારા વરત કરી લે. એ રાધડી, એ મારા બાએ મને રે વરત રહેવાની હા પાડી, એ હું વરત રહી. એ બસ બસ, એ હવે દાંત નથી કાઢવા આયા, હાલો પૂજવા. તું વરત રહી હો? હા.
ચોર ભેગી થા અને અમારી સોરીઓના ડાસા હામું જોઈ નજર લગાડીશ નજર. આમ વેચી થા તમારે વરત નો રેવાય. એ તું કેતી હતી ને કે મારી સોરી તારી સોરી આરે દ્રેસે બીજા કોઈ ન હતી આ તારી સોરી એમ મારી સોરી ને બગાડી. હાલ બટા ને સાવ પૂજા હું લઈ જઈશ તને. અરે રો રામ તો જો આ ભિખારણ ની સોરી હાથ થાય ને મારે રેખલી આરે વેવાર બગડો. એ હાલ હવે હું તને લઈ જઈશ પૂજવા. દીકરી તું ગરીબ છો એમાં તારો જરાય વાંક નથી. આ બે સ્ત્રી બહુ પૈસા વાળી છે ને એટલે એને પૈસા નો ખૂબ ઘમંડ છે. મારી દીકરી તું આ ગૌરી કોઈ ના વરત રહીશો ને હું તને ગરીબ માંથી અમીર કરું. અને જયારે તું 20 વર્ષની થાયસ ને ત્યારે હું તને મનગમતો વર આપીશ. અને તે મારા વરત દિલથી કર્યા છે. હું એક ડોસી નું સ્વરૂપ લઈ અને તને ધંધી માં આવશું. પોટકું પડ્યું મૂક અને આપડે હોકરે નાવા જાય પાણી બહુ વાયલું જાય હે. એ કયા ગામની ડોશી હતી અને શું નામ હતું તું ઓળખે છે ને?
એ ના બા, એ આપણા ગામના તો નતા, પણ એમને એમ કીધું કે મારું નામ ગૌરી ગોર છે. એ બતા, એ તો તને ગોરમાં મળ્યા. એ આજ વરતનો તારે પેલો દીહે અને તારી પાસે કાંઈ હતું નહીં અને આમ જો તને ગોરમાં મળ્યા અને આમ જો કેટલા પૈસા ને એવું દીધું. એ બટા, એ હવે તો હું તને બધો એ વરતનો સામાન લઈ આવી દઉં પૂજા કરવાનો અને એ તો તન મનથી ગોરમાના વરત રે. તો બા, હવે તો આપણે પૈસા વાળા ને. યા બટા, એ હવે તો આપણે પૈસા વાળા થઈ ગયા, હવે કોઈ પણ માગવા નહીં જવું પડે. એ ગોરમા, એ મારી સોડીની લાજ રાખીને એ બધી સોડીઓની લાજ રાખજે માં, એટલે બધી સોડી તારી વરત કરી શકે. એ બોલો ગોરમાની જય.